नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ मोवा जिलो भावनगर आपनु हार्दिक स्वागत करे छे। धोरण 12 भौतिक विज्ञान, मारू नाम जगदीशभाई जालंधरा। आज नो जे टॉपिक छे मित्रों, 2.7 रीतना छे। विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा, पानी विषय आपने अभ्यास करवानो छे। विद्युत भरवाने तंत्र એટલે શું? તો કે વિદ્યુત ભરવાનું તંત્ર એટલે એક કરતા વધારે વિદ્યુતની સંખ્યા છે અને એની સ્થિતિ ઊર્જા એટલે આખા તંત્રની લેવાની છે। તો તંત્ર માટે હું ટોટલ 3 વિદ્યુત લઉં છું। યામાસ પદ્ધતિને અનુલક્ષીને એનું નામ આપી દઉં છું મિત્રો ઓમ, અને કઈ નામ આપી દઉં એક, અહીંયા નામ આપી દઉં છું મિત્રો વાય। તો હું 3 બિંદુ ધારું છું। સપોઝ એક બિંદુ અહીંયા ધાર્યું છે, બીજું બિંદુ અહીંયા ધાર્યું છે અને ત્રીજું બિંદુ અહીંયા ધારું છું। ટોટલ 3 બિંદુ છે। પ્રથમ બિંદુ અહીં ત્યાં સુધીનું અંતર છે એના સ્થાન સદિશના આરોહણ વડે બતાવી દઉં। આ બીજું બિંદુ મેં અહીંયા ધાર્યું છે એના સ્થાન સદિશને હું બતાવી દઉં આટું વડે, અને ત્રીજું બિંદુ અહીંયા ધાર્યું છે એના સ્થાન સદિશને બતાવી દઉં મિત્રો આથી વડે। અત્યારે ત્રણે 3 બિંદુ પર કોઈ પણ પ્રકારનો વિસ્તાર છે નહીં। ચલો હવે તમારે એવું જોવાનું છે કે જ્યાં બળે 0 હોય, તંત્રની સ્થિતિ ઊર્જા 0 હોય, એવી પોઝિશન તો એવી પોઝિશન ક્યાં મળે આપણને? તો કે અનંત તંત્ર, રાઈટ? તો અહીંયા રહું છું મિત્રો અનંત તંત્ર। આ જે ઉગમ બિંદુ છે એનાથી અનંત તંત્રે 3 વિદ્યુતભાર ને લીધા અહીંયા એક વિદ્યુતભાર નું નામ આપી દઉં છું મિત્રો Q1, બીજા નું નામ આપી દઉં Q2 અને ત્રીજો ચાર્જ અહીંયા ધર્મને નામ આપી દઉં Q3। ક્રમશઃ એક પછી એક વિદ્યુતભારને આના પર બળ લગાડી અને હું અહીં લાવું છું। જો બળ લગાડવું પડે અને એનો વિરોધ થતો હોય તો કાર્ય મળે, તમે બળ લગાડો અને એનો વિરોધ કોઈ ન કરે તો કાર્ય ન મળે, રાઈટ? તો અહીંયા આ જે વિદ્યુતભાર છે Q1, એ Q1 વિદ્યુતભારને અહીંથી મિત્રો ગતિ કરાવતા કરાવતા હું અહીં લાવું છું આ પોઈન્ટ ઉપર। અહીંયા જે ચાર્જ લેવો એને નામ આપી દઉં છું મિત્રો Q1। Q1 ચાર્જ ને અનંત અંતરે થી હું અહીંયા લાવું કે આનો વિરોધ કરવા આવું અહીંયા કોઈ વિદ્યુતભાર છે? તો કે ના, કારણ કે વિદ્યુતભાર નથી, તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગશે નહીં, વિરોધ કરતું બળ લાગશે નહીં, તો કાર્ય હું થાય 0 થશે, રાઈટ? તો એ 0 કાર્ય છે। આની માટે તો અહીંયા લખું છું કે Q1 વિદ્યુતભાર ને, એટલે Q1 ને અનંત અંતરે થી અહીંથી ક્યાં લાવું છું મિત્રો? અહીંયા એ ઉદ્ગમ બિંદુ થી કેટલા અંતરે છે? R1। તો R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય, પેલા ચાર્જ ને લાવી છી તો મળતું કાર્ય નું W1 નામ આપું। કોને લાવું છું? Q1। Q1 ના અહીંથી અહીંયા લાવું છું ત્યારે કોઈ વિદ્યુતભાર આસપાસ છે નહીં, વિરોધ નહીં કરે, તેની આસપાસ નું વિદ્યુત સ્થિતિમાન એવું છે 0, તો વિદ્યુત સ્થિતિમાન લઈ લઉં છું 0, રાઈટ? તો આ બેનો ગુણાકાર હું થઈ જાય 0, તો મળતું કાર્ય W1 આપણને મળશે 0, એટલે કોઈ કાર્ય કરવું પડશે નહીં। તો પેલા ચાર્જ ને લઈ લેવા, હવે નેક્સ્ટ બીજા ચાર્જ ને આપણે લાવી, તો એ લખી નાખું છું મિત્રો આ જે ચાર્જ છે Q2, એ Q2 ચાર્જ ને અહીંથી હું ગતિ કરાવતા કરાવતા આ બિંદુ પર લાવું તો શું થશે? તો આ જે વિદ્યુતભાર છે Q1, એ તો ધન વિદ્યુતભાર છે, તો એની આસપાસ શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર, રાઈટ? જયારે તમે વિદ્યુતભાર નામ લાવો તો આનું આનાથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુતીય બળ લગાડશે ગતિની વિરુદ્ધ દિશામાં,
ગતિની વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એનો વિરોધ કરતો તમારે બળ લગાડી અને વિજભાને ક્યાં રવાનું છે? અહીંયા. રાઈટ. તો આ જે ક્યુ ટુ ચાર્જ છે એને અહીંથી ગતિ કરાવતા 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 આ પોઈન્ટ ઉપર લાવશો. રાઈટ. બાહ્ય બળ દ્વારા. તો આ ક્યુ ટુ ચાર્જ અહીંયા બી એવું. હવે ક્યુ વન ચાર્જ અહીં બી આવશે. અહીં તો ક્યુ વન રહેશે નહીં. રાઈટ. અને ક્યુ ટુ અહીં ક્યાં બી આવશે? ક્યુ ટુ ચાર્જ ત્યાં રહેશે નહીં. તો કેટલું કાર્ય થાય તેની માટે આપણે લખીએ છીએ કે આ જે ક્યુ ટુ ચાર્જ છે એ પેલા હતો ક્યાં? અનંત અંતરે. તો ને ઇન્ફાઇનાઇટ છે એટલે અનંત અંતરે છે. અહીંયા લાવી એ કેટલા અંતરે છે? આર ટુ. તો આર ટુ અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય તો એ કાર્ય લખી નાખું છું ડબલ્યુ ટુ. ક્યાં ચાર્જ ને લાવીએ મિત્રો? ક્યુ ટુ ને. હવે ક્યુ ટુ ચાર્જ હું અહીં લાવું છું તો વિરોધ કોણ કરે? આ વિજભાઈ. તો એની વિદ્યુત સ્થિતિ મને કેટલું મળે છે આપણે ગણતરી કરવી પડે. તો ચાલો મિત્રો આ બંને નું જોડી દઉં તો આ બંને વચ્ચે નું અંતર મળશે આર. કોનું? વન થી ટુ સુધી નું. તો વન ટુ થઈ ગયું. તો આ જે વિજભાઈ છે એનું વિદ્યુત સ્થિતિ મને કેટલું મળે છે? તો પ્રથમ ચાર્જ નું વિદ્યુત સ્થિતિ મને લખી નાખું વન. રાઈટ. તો લખાવું મને તો આપણી પાસે ફોર્મ્યુલા થઈ ગયો મિત્રો ક્યુ ટુ જ્યાં વી વન છે. વી વન કોનું? આનું. તો એની માટે લખો કે કયો ચાર્જ છે મિત્રો? ક્યુ વન. તો ક્યુ વન કેટલા અંતરે છે? તો અહીં છે સુધી નું અંતર. છેદમાં લખી નાખું વન ટુ. હવે આ બે નું મલ્ટીપ્લાય તમે કરી નાખો તો આપણને મળી જાય મિત્રો આ કે ક્યુ વન ક્યુ ટુ ક્યુ વન ક્યુ ટુ ના છેદમાં અંતર આર વન ટુ. આ કાર્ય મળ્યું ડબલ્યુ ટુ. રાઈટ. તો આ જે આપને પરિણામ મળે છે એને નામ આપી દઈ ટુ. ઓકે. હવે ત્રીજો ચાર્જ દીધો છે. હવે જયારે તમે ત્રીજા ચાર્જ ને ક્યુ થ્રી ને અહીંથી ગતિ કરીને લાવો છો ત્યારે બરાબર વિચારો મિત્રો ક્યુ વન ચાર્જ એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ક્યુ ટુ ચાર્જ એ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે આમ હશે. રાઈટ. આ ચાર્જ માટે અહીંયા આવતું છે તો કામ નહીં કરે પણ આમ જે હશે એ વિદ્યુત ક્ષેત્ર એના પર કામ કરશે. તો વિદ્યુત ક્ષેત્ર આ વીજભાને તમે લાવો તેને શું કરે એના પર બળ લગાડે. તો એ બળની વિરુદ્ધ દિશામાં તમારે બાહ્ય બળ લગાડી અને આને અહીંથી ગતિ કરાવી આ વીજભાને અહીંયા લાવવું પડે. રાઈટ. કોને? ક્યુ થ્રી ને. તો ક્યુ થ્રી ને તમે ગતિ કરીને અહીંયા લાવો છો એટલે આ ચાર્જ અહીંયા રહેશે નહીં. તો મિત્રો ક્યુ થ્રી ને તમે લાવો છો ત્યારે ક્યાં ક્યાં વીજભાનું વિદ્યુત સ્થિતિમાન જરૂરી છે? તો કે ક્યુ વન નું અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે અને ક્યુ ટુ નું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે. તો ચાલો મિત્રો કાર્ય માટેનું સૂત્ર આપણે લખશું. ટી પહેલા લખી નાખું ક્યુ થ્રી વીજભાન. તો એ લખું ક્યુ થ્રી ને ક્યાંથી? અનંત અંતરે. તો એ લખું ઇન્ફાઇનાઇટ થી ક્યાં આવો છો? અહીંયા. એ અહીંથી કેટલા અંતરે છે? આર થ્રી. તો આર થ્રી અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો બીજો ચાર્જ એને હું લખી નાખું ડબલ્યુ થ્રી બરાબર. કોને ગતિ કરાવી છે અહીંથી? ક્યુ થ્રી ને. કોનો વિરોધ કરે? ક્યુ વન અને ક્યુ ટુ. તો અહીં લખાય ક્યુ વન નું વિદ્યુત સ્થિતિમાન વી વન અને ક્યુ ટુ નું વિદ્યુત સ્થિતિમાન વી ટુ. ચાલો અહીં ક્યુ થ્રી લખી નાખું. હવે વિદ્યુત સ્થિતિમાન વન નું એટલે શું લખાય? કે ક્યુ વન. હવે છેદમાં અંતર આવશે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે પેલા ચાર્જ. તો આ બંને ને જોડી દેવા રીતના. રાઈટ. તો અહીંથી અહીંયા સુધીનું જે આપણે અંતર મેળવી દો એ અંતર શું નામ અપાય? આર વન થી થ્રી. અહીં લખી નાખું વન થ્રી. તો અહીંયા થઈ ગયું મિત્રો આર વન થ્રી પ્લસ કરીને વી ટુ. કોનું? ક્યુ ટુ નું. તો શું લખાય? કે ક્યુ ટુ ના છેદમાં વિદ્યુત સ્થિતિમાન ક્યાં મેળવવાનું છે? અહીંયા. કોને લીધે? ક્યુ ટુ ને લીધે. તો ક્યુ ટુ અને ક્યુ થ્રી ને આપણે જોડી દઈએ આ રીતના. રાઈટ. તો આ બંને વચ્ચે નું અંતર કેટલું? તો અંતર ને લખાય આર ટુ થ્રી ક્યાં સુધી નું? થ્રી. તો અહીં લખી નાખું ટુ થ્રી ક્યાં અહીં સુધી? રાઈટ. તો અહીં લખી નાખું શું અંતર? આર ટુ થ્રી. ઓકે. મલ્ટીપ્લાય કરી નાખો અંદર તો આપણને ફાઇનલી મળશે કે આ છે ક્યુ વન એની સાથે ક્યુ થ્રી ગુણાઈ ગયું. રાઈટ. અને છેદમાં આપણને મળશે વન થ્રી. આ પ્લસ ની નિશાની આ જે છે આની સાથે ગુણાઈ દે તો શું મળશે મિત્રો? કે અહીંયા હતું ક્યુ ટુ એની સાથે શું ગુણાઈ ગયું? ક્યુ થ્રી. તો એ લખી નાખું શું? ક્યુ થ્રી ના છેદમાં ઉગા આર ટુ થ્રી. ઓકે. તો આ કાર્ય મળી ગયું ડબલ્યુ થ્રી.
તો ત્રણ વિજભાર Q1 Q2 અને Q3 ને અનંત અંતરેથી ગતિકરણ અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે જે તમે કાર્ય કરો છો આ વિજ્ઞાને અનંત અંતરથી ગતિ કરીને લાવો છો, તમે જે કાર્ય કરો છો એ કોના કૃપે સંગ્રહ હશે? બીજી ઉર્જા કૃપે. તો કરેલું કુલ કાર્ય આપણે મેળવવું હોય કહેવાય કુલ કાર્ય, એટલે કે ટોટલ વર્ક ડન બરાબર સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા યુ બરાબર કેટલું થાય? તો પેલું કાર્ય હું તો W1, બીજા ને ગતિ કરાવવા માટે W2, ત્રીજા ને ગતિ કરાવવા માટે W3. યુ નો દેટ W1 ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીં લખી નાખું તો 0 પ્લસ કરીને મિત્રો W2 એટલા છે. હું સાપરી પાસે બોલું મિત્રો કે Q1 Q2 ના છેદમાં R12, તો R12 અને પ્લસ કરીને આનું લખી નાખી W3, તો અહીંયા લખી નાખું પેલા કે Q1 Q3, લખી Q1 Q3 ના છેદમાં બંને વચ્ચે નું અંતર R13 અને પ્લસ કરી દે હજી આવી દું છે રાઈટ, તો એ લખી નાખું છું અહીં કે Q2 Q3 ના છેદમાં R23. આ રીતના તો ટોટલ કાર્ય એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. ઓકે, તો અહીંથી આપણે ફાઇનલી જે સ્થિતિ ઉર્જા નું સૂત્ર મળ્યું હવે મળ્યું U બરાબર આગળ પૂરું પદ કીધા છે 1, 2 અને 3, ત્રણ હું સીધું કે Q1 Q2 આ છેદમાં સીધું R12 પ્લસ કરીને અવરોની લેમ લખાવા દો કે Q1 Q3 આ છેદમાં R13 અને ચક્ર વળવાનું પ્લસ કરીને કે Q2 Q3 આ છેદમાં R23 રાઈટ. ઓકે, તો મિત્રો કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે તેનું ફાઇનલી સૂત્ર આપને મળી ગયું છે. હવે આ તારોની બાદ સૂત્ર મળે છે, પરંતુ ડાયરેક્ટ આપણે દાખલામાં લેવું હોય તો કઈ રીતના લઈ શકીએ? તો આપણે જોડ બનાવશું. શું બનાવશું મિત્રો? જોડ. બરાબર ધ્યાન દીજો, જોડ કઈ રીતના બનશે? સપોઝ કે તમારી પાસે બે ચાર્જ છે, એક 1 અને બીજો 2, એક કામ કરીએ હું 3 લઈ લો, 3 ચાર્જ લીધા, ત્રણ વિસ્તાર છે રાઈટ, 10%. ચાલો, તો આપણે જોડ બનાવવાની છે. તો આ 1 ની જોડ કોની સાથે બની શકે? 2 સાથે. તો અહીં સ્થિતિ ઉર્જાની સંજ્ઞા આપું છું U 1 2 ની, તો નીચે થોડુંક લખી નાખું છું U 1 2 2, એ કામ પૂરું રાઈટ. 1 નું કોની સાથે? 3, તો અહીં લખી નાખો અલ્પવિરામ કરીને 1 ની જોડ કોની સાથે બને છે? 3 રાઈટ. તો જો મિત્રો 1 2 સાથે અને 1 3 સાથે 1 નું કામ પૂરું, ક્લિયર. નેક્સ્ટ 2 ની જોડ કોની સાથે બને? 3 સાથે. તો 2 ની જોડ બને છે 3 સાથે, તો એ લખી નાખું છું U એટલે સ્થિતિ ઉર્જા, 2 ની જોડ 3 સાથે. આ રીતના 3 ની પછી કઈ છે? નથી, તો જોડ બનશે નહીં. હવે કઈ ન હોય તો આની કઈ ચોકડી માર દેવાની. હવે બીજું 3, 3 કોઈ જોડ બનાવશે તો જુઓ એની પાછળ કઈ છે? નહીં, તો અહીંયા પૂરું થઈ ગયું. તો જોડ કેટલી મળી? 1, 2 અને 3, ક્લિયર અહીં સુધી. હવે જો તમારી પાસે 4 જામ હોય, તમારી પાસે હોય પ્રથમ એ હોય, બીજો ચાર જે હોય, ત્રીજો હોય અને કેટલો હોય? 4. તો જોડ બનાવી અને મેળવું, તો ચાલો પેલા પ્રથમ ની જોડ બનાવવાની છે કોની સાથે? 2 સાથે. ત્યાં લખી નાખવાનું 1 અને 1 2 રેડી, પછી 1 3 ત્યાં લખી નાખો અલ્પવિરામ 1 3, પછી 1 નું 4 સાથે અલ્પવિરામ 1 4, 1 નું વધારે જોડ થઈ ગઈ. ઓકે, હવે ત્યાર પછી કઈ છે? નહીં, તો આને મારો ચોકડી, આનું કામ પૂરું. હવે 2 થી શરૂઆત કરો. ચાલો, તો અહીં લખી નાખું છું U 2 ની જોડ કોની અરે બને? 3 અરે, તો અહીં લખી નાખું 2 3, પછી 2 ની જોડ કોની અરે? 4 અરે, તો એમ લખાય U 2 4 રાઈટ. હવે 4 પછી કઈ છે? નહીં, તો 2 ને મારો ચોકડી, બીજું હું 3 ને 4, 3 ની જોડ કોની અરે બને? 4 સાથે, તો અહીં લખી નાખું 3 ની જોડ બને છે 4 સાથે. આ રીતના 3 ની જોડ 4 સાથે. તો 4 પછી કઈ છે? નહીં, તો હવે 3 ને મારો ચોકડી. હવે 4 ની બનાવો, તો 4 ની પાછળ કઈ છે? નહીં, તો જોડ બને નહીં. તો જોડ કેટલી મળી? 1 2 3 4 5 અને 6, એટલે કેટલા વિસ્તાર છે? 4. અહીંયા કેટલા વિસ્તાર હતા? 3. જોડ કેટલી મળી? 3. તો આ રીતના આપણે દાખલો સોલ્વ કરશું. હવે આપણી પાસે સ્થિતિ ઉર્જા નું જે સૂત્ર છે તો ડાયરેક્ટ થી જોવાના બરાબર U બરાબર થાય કે Q1 Q2 ના છેદમાં R12, આનું થાય
કે Q1 Q3 ના છેદમાં R 1 થી આનું થાય કે Q2 Q3 ના છેદમાં R 2 થી થાય તો આ બની જાય તો તે માત્ર ને માત્ર સૂત્ર લીધું છે હવે અગત્યના મુદ્દા છે એ નેક્સ્ટ પોઈન્ટ માં પહેલે ચલો સ્ક્રીનશોટ લઈ લો બરાબર સમજ્યું અત્યારે અગત્યના મુદ્દાઓ લઈએ એમાંથી અગત્યના મુદ્દાઓ છે મિત્રો એમાંથી હું પેલો મુદ્દો લઉં છું બરાબર ધ્યાન દેજો મિત્રો અને આગળની થિયરીમાં આપણે ભણ્યા તમે જે કાર્ય કરો છો એ કોના પર આધાર રાખે માત્ર સ્થાન ઉપર પ્રારંભિક અને અંતિમ માર્ગ ઉપર આધારિત છે નહીં નિરપેક્ષ મૂલ્ય પર આધારિત છે નહીં માત્ર ને માત્ર કોના પર આધારિત છે સાપેક્ષ મૂલ્ય એટલે કે તફાવત બે જે હોય એની વચ્ચેનો તફાવત એના પર આધારિત છે તો આપણે જોઈએ કે અહીંયા જે આપણને કાર્ય મળે છે મિત્રો એ કાર્ય માત્ર ને માત્ર મિત્રો માર્ગ ઉપર આધારિત નથી પણ કોના પર આધારિત છે સ્થાન ઉપર આધારિત છે રાઈટ હવે આ વિધભર કયું નથી ને અહીંથી લાવો અથવા તો તમે અહીંથી ગીતી કરે નામ લાવો અહીંથી ગીતી કરે નામ લાવો કોઈ ફેર નથી પડતો આ Q3 ચાર્જ છે એને ગતિ કરે નામ લાવો તમે અથવા એને ગતિ કરે નામ લાવો અથવા એને ગતિ કરે નામ લાવો કોઈ ફેર પડતો નથી કાર્ય તો એટલું જ મળે માત્ર ને માત્ર સ્થાન ઉપર આધારિત છે માર્ગ ઉપર નહીં નેક્સ્ટ જોઈ મુદ્દો નંબર 2 મિત્રો તમારી પાસે બે ચાર્જ હોય સપોઝ કે હું અહીંયા કહી દઉં છું કે પોઝિટિવ ચાર્જ છે આ પોઝિટિવ ચાર્જ ને હું નામ આપી દઉં છું Q1 અને બીજો પોઝિટિવ ચાર્જ અહીંયા છે એને હું નામ આપી દઉં છું Q2 અને આ બંને વચ્ચેનું જે અંતર છે એને હું નામ આપી દઉં R12 રાઈટ હવે આ બંનેની તંત્રની સ્થિતિ ઉર્જા જોતી હોય તો સૌપ્રથમ એક કામ કરી સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U કોની વચ્ચે 1 અને 2 તો 1 2 ધારો કે આ બધાનું સૂત્ર મૂકું તો હું આવે કે Q1 Q2 ના છેદમાં R12 અને એની કિંમત 5 હોય અને એકમ કાર્ય હું થાય જૂલ તો આ રીતના થઈ ગયું રાઈટ તો બે વિધભાર ઘન હોય તો એના તંત્ર ની સ્થિતિ ઉર્જા હું આવે ઘન તો હવે ઓબ્વિયસલી આમ હોય જો તમને એમ કહી દે મિત્રો શું કહી દે કે એક ચાર્જ છે ધન હોય Q1 અને બીજો ચાર્જ અહીંયા છે એ માઇનસ માં છે રાઈટ અને બંને વચ્ચેનો અંતર R12 છે તો આ તંત્ર ની સ્થિતિ ઉર્જા 1 2 ની અહીંયા અંતર છે એટલું જ અંતર છે આ ધન છે એટલું જ ધન છે આ ધન છે એવું અહીંયા ઋણ છે તો અહીંયા તંત્ર ની સ્થિતિ ઉર્જા શું મળે અને જો પ્લસ મળે તો અહીંયા માઇનસ 5 જૂલ મળશે રાઈટ ઓકે તો મિત્રો જયારે બે ચાર્જ ધન હોય તો તંત્ર ની સ્થિતિ ઉર્જા ધન મળશે અને બે ચાર્જ માંથી એક ધન હોય ને એક હોય ઋણ તો તંત્ર ની સ્થિતિ ઉર્જા શું મળશે માઇનસ હવે પ્રશ્ન અહીંથી પૂછી શકે શું પ્રશ્ન પૂછી શકે તે આપણે બરાબર વિચારીએ અહીંયા હું ઇન્ફાઇનાઇટ અંતર લઉં છું રાઈટ અને આ ચાર્જ થી હું ઇન્ફાઇનાઇટ અંતર લઉં છું હવે બરાબર વિચારો મિત્રો કે ઇન્ફાઇનાઇટ અંતરે કોઈ પણ વિધભારની સ્થિતિ ઉર્જા શું હોય 0 હોય તો અહીંયા ની સ્થિતિ ઉર્જા 0 છે સેમ ટુ સેમ ઇન્ફાઇનાઇટ અંતરે કોઈ પણ ચાર્જ ની સ્થિતિ ઉર્જા શું છે 0 આ રીતના છે હવે મારો પ્રશ્ન એવો છે મિત્રો કે તમને એમ પૂછવામાં આવે કે Q2 ચાર્જ છે એ અત્યારે હાલમાં P બિંદુ અને P બિંદુ થી ગતિ કરાવીને અહીંયા લાવવાનું છે ફરીવાર આ P બિંદુ થી એને ગતિ કરાવી અને ઇન્ફાઇનાઇટ અંતરે લાવવાનું છે તો કરવું પડતું કાર્ય કેટલું ફરીવાર શું પૂછે P થી ક્યારે જવું છે Q તો કરવું પડતું કાર્ય કેટલું તો તમારે વિચારવાનું એ છે કે તમે અહીંથી અહીંયા જાઓ ત્યારે કેટલા થઈ જાય છે 0 તો આની પાસે હતા જેટલા પ્લસ 5 હતા હવે પ્લસ 5 એમાં તમે કેટલા એડ કરો તો જવાબ 0 ઓબ્વિયસલી માઇનસ 5 તેનો મતલબ એમ થઈ ગયો કે તમે P થી ઇન્ફાઇનાઇટ તરફ જાઓ
तो करव पड़त कार्य जो प्लस हे तो अहम हे माइनस नेगेटिव हो तो ऑब्वियसली शू पॉजिटिव याद रखिए डायरेक्ट राइट झंझट में न पड़े कारण के डायरेक्ट याद रही जाए तो शू क्या घर से तो दूर जाओ तो रूट हम अहिया जो टेम्पू से आ बने तंत्र ने स्थिति ऊर्जा हूँ माइनस मैं હવે આ બિંદુ નું નામ આપી દઉં છું પી તો આ ચાર્જ ને મારે પી બિંદુ થી ક્યાં લઈ જવું છે મિત્રો ઇન્ફાઇનાઇટ બરાબર જોજો અહીંયા હું છે માઇનસ અહીંયા ભાવ તો કેટલી થઈ જાય ઝીરો તો ઝીરો થવા માટે માઇનસ પાંચ માં કેટલા લઈ તો આપણે પ્લસ પાંચ તો તમારે જવું હોય પી બિંદુ થી ઇન્ફાઇનાઇટ તો કરવું પડતું કાર્ય કેવું હોય પ્લસ માં તો પ્લસ કેટલું કરવું પડે પાંચ ક્લિયર હવે આ ધન છે તેને ઓપોઝિટ ડાયરેક્શન માં તમે આમ આવો તો કરવું પડતું કાર્ય હું ધન હોય તો આમ થાય ઋણ તો યાદ રાખજો મિત્રો જો અહીંયા ઋણ હોય તો આમ ધન તો ધન આમ હોતો ઋણ સેમ ટુ સેમ અહીંયા ધન ધન છે તો કેવું આવે ધન છે હવે તમે આમ લઈ જાઓ તો બોલો અહીંયા ધન હોય તો ઓપોઝિટ શું થાય ઋણ ઋણ પડતું કાર્ય જો તમે ઇન્ફાઇનાઇટ થી આમ હોય તો ધન ની વિરુદ્ધ સોરી ઋણ ની વિરુદ્ધ ધન રાઈટ તો અગત્યના મુદ્દા પૂરા થઈ ગયા મિત્રો જેની મારે ચર્ચા કરવાની હતી તો આ જે ટોપિક છે કમ્પ્લીટલી પૂરો થઈ ગયો એક પણ પોઈન્ટ બાકી રહ્યો નથી જો તમને આ કમ્પ્લીટલી વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હોય તો કમેન્ટ બોક્સમાં નીચે લખજો હા સર મને સમજાઈ ગયું છે મારું નામ લખીને લખી નાખો આઈ અન્ડરસ્ટેન્ડ થેન્ક યુ